जय स्वामीनारायण। आज आप धोरण 8 विषय गणित में 8मुं चेप्टर राशियों की तुलना में स्वाध्याय 8.3 तरफ जाइए। दाखला नंबर 6 आसी पे बैंक में रुपये 80,000 की लोन ली थी। जो व्याजनो दर 10% प्रति वर्ष हो तो 1.5 वर्ष पछी चूकवानी थती रकमनो तपास शोधो। एटले वार्षिक चक्रवृद्धि व्याज और अर्धवार्षिक चक्रवृद्धि व्याज बंने रीते एने होय तो केटलो तफावत एने मळे थाय। तो आपणे पहला शुं लईए, पहला अहीं पी केटला छे, मुद्दल 80,000, व्याज दर एटले आर बराबर 10%, अने मुद्दत एन बराबर 1.5 वर्ष। पहला आपणे वार्षिक चक्रवृद्धि व्याज शोधवुं छे। तो वार्षिक चक्रवृद्धि व्याज शोधवुं होय तो अहीं 1.5 वर्षना आपणे मुदतमां फरक पड़वो करवो पड़े, 1 + 1/2 वर्ष। एमां सौथी पहला चक्रवृद्धि व्याज शोधवानुं 1 वर्षनुं, बराबर। वार्षिक चक्रवृद्धि व्याजमां आपणे जाणीए छीए 1 वर्षनुं चक्रवृद्धि व्याज होय तो 1.5 वर्षनुं होय, बंने केवा थाय, सरखा ज थाय। सादु व्याज ने चक्रवृद्धि व्याज, सादु व्याज अने चक्रवृद्धि व्याज 1 वर्षना शुं थाय, सरखा ज थाय। માટે આપણે એનો સાદા વ્યાજની રીતે ઉપયોગ કરીએ। 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ સમાન થાય। માટે સૌથી પ્રથમ વર્ષ માટે આઈ બરાબર PRN છેદમાં 100, પી બરાબર કેટલા હતા 80,000, આર હતા 10, એન એટલે 1 વર્ષ છેદમાં 100, આ બે ગયા, બરાબર। હવે બે ગયા પછી આપણે કેટલા થઈ ગયા, અહીંયા જુઓ 800 × 10 બરાબર, એટલે 8,000 રૂપિયા થયા। કેટલા આવ્યા 8,000 રૂપિયા, તમારે કેટલા આવ્યા અહીંયા, પહેલાંમાં તમારે 8,000 રૂપિયા આવ્યા। તો 8,000 ઉપરથી પહેલાં મુદ્દલ શોધી નાખો, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર પી પ્લસ આઈ। તો પી બરાબર 8,000 + 80,000 + 8,000 બરાબર 88,000 થશે। જો અહીંયા તો તમને આ 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બીજા વર્ષ માટે મુદ્દલ થશે, માટે હવે 6 માસ માટે 1/2 વર્ષ માટે, એટલે આઈ બરાબર PRN/100, અહીંયા પી કયો થઈ જશે 88,000, પી કેટલો થઈ જશે 88,000 થઈ જાય અહીંયા, આર બરાબર 10, એન એટલે 1/2 છેદમાં 100, અહીંયા 0 અને આ ગયા, અહીંયા 2 ભાગાકાર ચાલશે, 2 × 2 = 8 બરાબર, અને 0 × 2 કેટલા આવ્યા 4,400, માટે એ બરાબર પી પ્લસ આઈ। તો અહીંયા પી 88,000 + આઈ કેટલા છે 4,400, 0 0, પછી 4 × 8 = 12 = 92,400 એને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ થાય। એમાંથી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી નાખીએ, આઈ બરાબર A - P, એ એટલે તમારા જોડે આવી ગયા છે 92,400 માઇનસ કેટલા છે 88,000, તો 4,400 શોધો તોય ચાલે, ના શોધો તોય ચાલે। 1.5 વર્ષ પછી ચૂકવવાની થતી રકમ કીધી છે તો આ જ જરૂર છે, નહીં ચૂકવાની થતી રકમ કીધેલી છે। હવે આ આવી ગયા પછી હવે આપણે શું શોધવાનું હતું, અર્ધ ચક્રવૃદ્ધિ વ્યાજ, બીજું અર્ધ ચક્રવૃદ્ધિ વ્યાજ,
बराबर, तो एनु सूत्र आपने खबर अलग छे, चक्रवृद्धि व्याज मुद्दल बराबर याद हो तो आप तमने खबर हो बराबर पी काउंस में वन प्लस आर छेद में 200 था अहीं 2n मैं लखायु तू बराबर, तो पी अहीं के 80,000 वन प्लस आर एट 10 छेद में 200 અહીંયા બે એન બરાબર કેટલા વર્ષ છે અહીંયા 1.5 વર્ષ, 1.5 એટલે 3/2 થાય, બે બે ગયા બરાબર, આ 0 લગે બરાબર, કાં તો ભાગ ચાલશે અહીંયા વાંધો નહીં ચલો ચાલશે, અહીંયા 80,000 અહીંયા 20 એકા 20 ને 1 21 છેદમાં 20 એની 3 ઘાત, હવે આપણે મૂકી દઈએ અહીંયા 80,000 21/20 3 વાર લઈ લઈએ, જુઓ 1 2 3 1 2 3 અહીંયા 8 × 10 એટલે 80 થાય, દેખો 2 2 4 4 2 8 થઈ ગયા, હવે 21 × 21 × 21 કરો તો 21/3 કેટલી થાય, દેખો 21 × 21 એટલે 441 તમને ખબર છે, ગુણ્યા 21/10 આ બંનેનો ગુણાકાર કરો અહીંયા 441 × 21 0 2 એકા 2 2 ચોક 8 2 ચોક 8 1 એકા 1 4 4 1 6 12 9 તો 62,692,610 રૂપિયા આવ્યા તમારા ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, કેટલું આવ્યું 92,610, એટલે કેટલા વધારે ચૂકવવા પડે, તફાવત કેટલો પડે, શબ્દ તફાવત છે માટે તફાવત બરાબર ₹92,410 − ₹92,400 = ₹210 થાય, તફાવત કેટલો થાય છે ₹210 તફાવત થાય, તફાવત કેટલો થાય ₹210 તફાવત થાય છે, એટલે આપણે કઈ રીતના કરવાનું ધ્યાન આપો ફરીથી, પહેલાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે શું કરવાનો છે, તો એન બરાબર 1 વત્તા 1/2 એટલે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજને સાદું વ્યાજ બંને સરખું થાય, આપણે એક જ રીતે ગણ્યું માટે સાદા વ્યાજના સૂત્રનો ઉપયોગ કરીને વ્યાજ મુદ્દલ આવ્યું, વ્યાજ મુદ્દલ એ પાછળના અડધા વર્ષ માટે મુદ્દલ થઈ જાય બરાબર, તો 88,000 આર તો 10 હતા અને એન બરાબર 1/2 વર્ષ એટલે 1/2 આવી ગયા છેદમાં 100, 2 0 ગયા 880 × 10 એટલે તમારે 4,400 થઈ ગયા, અહીંયા જુઓ એનો સરવાળો કરો એટલે વ્યાજ મુદ્દલ મળી ગયું તમને 82,942,400, પછી અર્ધચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર અલગ હતું મેં તમને લખાવ્યું હતું યાદ હશે, એ સૂત્રમાં કિંમત મૂકી દો, અહીંયા ફરક શું આવે, અહીંયા 100 ની જગ્યાએ 200 થાય અને અહીંયા 2n થઈ જાય, તો 80,000 વન પ્લસ 10/200 2 × 3/2 3/2 કઈ રીતના આવ્યા, તો આજે 1/2 છે તો 1/2 બરાબર જો લખવું હોય 2 એકા 2 ને 1 3/2 લખાય, માટે એ અહીંયા આવ્યા 3/2, 2 2 ગયા તો અહીંયા 3 આવ્યા, આ 0 ગયો 20 એકા 20 ને 1 21/20 એટલે આ 3 ઘાત છે તો 3 વાર આપણે ગુણાકારમાં મૂક્યા, 1 2 ને 3 0 1 2 3 0 ગયા, 8 દાને 80 તો 2 2 4 2 8 એટલે 8 ઉડી ગયા, વધ્યા 10 21 × 21 એટલે 441 × 21 × 10 આ બધાનો ગુણાકાર 92,610, તો તફાવત કેટલો આવ્યો 92,610 ને 92,400 તો 210 રૂપિયા તફાવત કેટલો થાય, 210 રૂપિયા તફાવત થાય, જો તમે જોઈ લો ત્યાં સુધી, મારિયાએ ₹8,000 દાખલા નંબર 8 મારિયાએ ₹8,000 વ્યવસાયમાં રોક્યા, તેને 5% પ્રતિ વર્ષ
પ્રતિ વર્ષના દરે દરે કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે, કેટલી ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે તે શોધો. નંબર એક, બીજા વર્ષના અંતે અંતે તેના નામે કેટલી રકમ જમા હશે. બીજું, ત્રીજા વર્ષનું વ્યાજ શોધો. બીજા વર્ષના અંતે એટલે એન બરાબર કેટલા આવશે? બે વર્ષ. બીજા વર્ષના અંતે એટલે એન બરાબર બે વર્ષ થાય. એન બરાબર બે વર્ષ. જોઈ લો તમે એટલે ખબર પડી જાય, બરાબર. જો અહીંયા સૌથી પહેલું જે આપણે કરવાનું છે તે એના ઉપર જઈએ. અહીંયા સૌથી પહેલાં પી બરાબર 8000 છે, આર બરાબર 5% ફિક્સ છે, બાકી ફિક્સ નથી. એટલે પહેલું, બીજા વર્ષના અંતે તેના નામે કેટલી છે? બીજા વર્ષના અંતે એન બરાબર બે વર્ષ. અને કયા વ્યાજે છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાના સૂત્રનો ઉપયોગ કરવાનો. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર પી કાઉન્સમાં 1 + r/100. પી બરાબર કેટલા છે? 8000. જો તમે 1 r એટલે 5 છે, અને અહીંયા n એટલે 2 વર્ષ છે, તો ગુણ્યા પર 2 આવી ગયા. જો અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ, 8000 અહીંયા ભાગ નહીં ચલાવવાનો, 100 × 100 = 5 × 105 / 100 એની 2 ઘાત માટે 8000 × 105 / 100 જો અહીંયા 3 0 2 અને 1 3 0 અહીંયા જુઓ, 21 × 5 = 105 અહીંયા 5 × 2 = 10 એટલે 5 5 ગયા, અહીંયા 4 × 2 = 8 એટલે 2 2 ગયા. તો અહીંયા શું વધે? 105 × 4. જો અહીંયા એ બરાબર શું વધ્યું? અહીંયા 4 × 105 × 21. આ બધાનો ગુણાકાર કરી નાખો તો 105 × 4 એટલે 220. કેટલા આવશે? 220. અને 220 × 21 કરો તો 220 × 21 કરશો તો એનો જવાબ આવશે 8820 આવશે. આનો ગુણાકાર 8820 એટલે બીજા વર્ષના અંતે એ તેના નામે કેટલી રકમ હશે એ લખી નાખો. બીજા વર્ષના અંતે મારિયાના નામે ₹8820 હશે. એ આવી ગયું. હવે જે બીજો પ્રશ્ન છે એ આપણે જોઈએ. ખાલી રકમ વાંચો એટલે તમને ખબર પડી જશે. બીજા પ્રશ્નમાં શું હતું? ત્રીજા વર્ષનું ખાલી વ્યાજ શોધવાનું છે.
ત્રીજા વર્ષનું વ્યાસ શોધવું એટલે એક જ વર્ષ છે, એક વર્ષ હોય તો સાધુ વ્યાસ અને ચક્રવર્તી વ્યાસ સરખું થાય, માટે એનું મુદ્દલ કેટલું થાય ખાલી ધ્યાન અહીંયા આપવાનું છે. ત્રીજા વર્ષનું વ્યાસ શોધવું હોય તો તેનું મુદ્દલ પી બરાબર બે વર્ષનું મુદ્દલ આવે એ થાય. ત્રીજા વર્ષનું વ્યાસ શોધવું હોય તો બરાબર આર બરાબર 5% હતા અને ત્રીજું એટલે એન બરાબર 1 વર્ષ. માટે ત્રીજા વર્ષનું વ્યાસ શોધવું હોય જેનું સાદું વ્યાજ જ કહેવાય 1 વર્ષનું, પી આર એન 100. પી બરાબર કેટલા છે અહીંયા 8820, આર એટલે 5, એન એટલે 1/100. દેખો અહીંયા 5 × 2 = 5 × 5 = 4 × 4 = 1 × 2 બરાબર 441. માટે ત્રીજા વર્ષનું વ્યાજ ₹441. ત્રીજા વર્ષનું વ્યાજ કેટલું થશે? ₹441 થશે. ત્રીજા વર્ષનું વ્યાજ એનું કેટલું થશે? ₹441 થાય છે. અહીંયા યાદ રાખો, એન લખો તો પણ ચાલે છે અહીંયા, અને ટી લખો તો પણ ચાલે. અહીંયા એનની જગ્યાએ ટી પણ હોય છે, એન અને ટી બંને એક જ છે. એના પછી હવે 9મો દાખલો. વાંચો ત્યાં સુધી 9મો દાખલો લખી દઉં અહીંયા. જો રામ રૂપિયા 4096 12% પ્રતિ વર્ષના દરે વ્યાજે આપે આપશે તો તેને ₹18 અંતે કુલ કેટલી રકમ મળશે? અર્ધવાર્ષિક ચક્રવર્તી વ્યાજ છે, અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ કયું છે? અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે. અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે. તો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો એનું સૂત્ર મેં તમને લખાયેલું છે, યાદ હોય તો બરાબર. અહીંયા આપણે પહેલાં જોઈએ, અહીંયા શું આપ્યું? પહેલાં આપણે પી આપ્યા, પી બરાબર 4096, આર બરાબર 12%, એન બરાબર 18 માસ એટલે 1.5 વર્ષ, 1/1 દૂત્યાંશ બરાબર 3/1/3 વર્ષ થાય બરાબર. હવે અર્ધચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. અહીંયા કઈ રીતે શોધવાનું છે? અર્ધચક્રવૃદ્ધિ વ્યાજે, અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે ની રીત. તો એના માટે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ બરાબર એ મેં તમને રીત આપેલી છે,
वन प्लस आर छेद में बसो ने अँ टू एन एन हो अथवा टी हो एन हो अथवा टी हो गमे ते हो चाले एन अथवा टी बेमाथी जे हो अपने चाले। हवे अहींया जो आपणे मूकी दईए पी बराबर केटला आया 4096 वन प्लस आर एटले 12 आप्या छे छेदमां 100 एटले 2 गुण्या 100 टू एन एटले 2 गुण्या 3 दुत्यांश 2 2 गया देखो 2 छंग 12 आई गया जो तो 4096 100 एका 100 ने 6 100 ने 6 छेदमां 100 એની કેટલી ઘાત આવી ગઈ 3 ઘાત આવી ગઈ જો હવે માટે એ બરાબર 4096 ગુણ્યા 106 છેદમાં 100 ગુણ્યા 106 છેદમાં 100 ગુણ્યા 106 છેદમાં 100 એટલે કે 3 વાર અહીંયા આવ્યા કેટલી વાર આવ્યા 3 વાર આવ્યા તો તમે ત્યાં ભાગ ચાલશે અને ભાગ ચાલ્યા પછી તમારે ઉડશે અહીંયા 16 20 અહીંયા ભાગ ચલાવો કાં તો 4 નો ગુણાકાર કરો બે રીતે જે કરવું એ આવશે પચીસે ક્યાંય ભાગ નહીં ચાલે અહીંયા 50 નાનો ગુણાકાર કરો અને સાદરૂપ આપો તમે તો આ બધાનો ગુણાકાર જે આવશે એના ભાગ્યા એનો ગુણાકાર આવશે 4913 તો અંદાજિત રકમમાં આવશે 100% 00માં નહીં આવે બરાબર અથવા ચોપડીમાં જે 12% આપ્યા છે એ ભૂલ છે લખ્યું છે ચોપડીમાં શું આપ્યું 12% છે ભૂલ છે રકમમાં ભૂલ છે તો અહીંયા 12.5% કીધું છે આ ભૂલ છે અહીંયા ચોપડીમાં તો 12.5% આવે અહીંયા કેટલા થઈ જશે ચોપડીની રકમમાં ભૂલ છે હો ચોપડી રકમમાં ભૂલ છે માટે આ સુધરે છે 12.5% 24 ને 25 ભાગ્યા 2 બરાબર 25 ભાગ્યા 2 25 ચોક 100 બરાબર અહીંયા જો હવે 4096 1 વત્તા અહીંયા 1 છેદમાં દેખો આ 2 નીચે આવશે તો 2 2 4 ને 4 16 અહીંયા 3 તો 4096 17/16 ચોપડીની રકમમાં ભૂલ છે જો તમે એના કારણે જવાબમાં ભૂલ આવતી હતી માટે ગુણ્યા 17/16 17/16 ગુણ્યા 17/16 અને એનો ગુણાકાર કરશો તો 4913 આવશે 4913 18 મહિના અંતે કુલ કેટલી રકમ મળશે તો 18 મહિનાના અંતે રામને 4913 રૂપિયા મળશે કારણ ચોપડીની રકમમાં ભૂલ છે એટલે છેદ ઉડતા નથી તો આપણે સુધારી દેવાની આપણે શું કરવાની ચોપડી રકમમાં સુધારી દેવું ભૂલ છે જય સ્વામિનારાયણ